પબ્બાભાઈ છે ને પાડોશી, આપણા પાડોશી છે, એની ભેંસ વેચવાની છે, ગરા ગાયવા છે, જોઈ બંને ભેંસના શું કિંમત કરે છે અને શું છે આપણને કાંઈ ખબર નથી, પણ જોઈ શું વાત કરે છે, કઈ રીતના ભાવ હોય, એની ભેંસમાં કેવી ખાસિયતો છે, જોઈ એ લોકો વાત કરે છે શું છે. હાલો હમણાં નહીતર તો પાછા આવીને જતા રહેશે, ખબર નહીં રે, ભેંસ ભરીને જતા રહેશે તોય ખબર નહીં રહે. હાલો હાલો ફટોફટ ના જઈ, નહીતર હમણાં ભાગી જવાના છે. હા જો આવી ગયા છીએ હવે પબ્બાભાઈના ઘરે. હા જો પબ્બાભાઈ, જો બકરા બાંધે છે, આ ભેંસના ગ્રાહક આવી ગયા છે, આ બેઠા છે. કેમ છો, મજામાં? હો મજામાં ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. ભેંસ લેવા આવ્યા? સરસ સરસ લેવા. એમ આપણે બધાનો ભાગ, મને ભાગ આપશો કે નહીં આપો? બરાબર. એમ બંની ભેંસ લેવાની? બંની બંની ભેંસ. હા હા હા, લાભ તો મળશે. પેલા ભેંસ તો ઉતારી આવું, ક્યાં છે ભેંસ? આ પાડી એની છે. આ કેમ હુઈ ગઈ છે, બીમાર નથી પડી ગઈ ને? ગરમી લાગી ગઈ છે ને. આ ભેંસ છે હે પપ્પા ભાઈ? બરાબર. આ ભેંસ દેવાની છે? આ બંની છે? બંની પાણી બાણી પીવો, થાકી ગયા છો, સવારના ગયા છો ને? હા છે પબ્બા ભાઈ, જો આ ભેંસ ના માલિક. હા જો અત્યારે આખો દિવસ ચારે ચારી ને હમણાં આવ્યા છે. હા એના ભેંસ દોવાનું કરે છે. ચાલુ પબ્બા ભાઈ, કચ્છની ભેંસ અને કચ્છના જ ગ્રાહક છે. તમને દોતા આવડતું છે ને પપ્પા ભાઈ? તમે જ દોશો? લે બોલો. જો આ છકડો લઈને આવ્યા છે. જો આ તમારો છકડો છે ને? તમારો છે ને છકડો? આ છકડા ભરી જવાની છે. હા જો અમારા મિત્ર પ્રહલાદભાઈ હાલ્યા આવે છે, એને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા એક ભેંસ વેચવાની છે. નહી ભડકે, જો ના પપ્પા ભાઈ છે, ભડકવા દીશે? ભડકશે તો સસ્તામાં દઈ દેશે, ભડકશે સસ્તામાં આપી દેશે ને. ગ્રાહક ક્યાંથી આવ્યા તમે? તમારું ગામ? કુંભારિયા. કુંભારિયા તાલુકો? અંજાર. અંજાર તાલુકાના કુંભારિયા ગામેથી આવ્યા છે. શું નામ તમારું? અબાસભાઈ. તમારું? સલીમભાઈ. ઈશાકભાઈ. ઈશાકભાઈ, વાહ. જો ઈશાકભાઈ મારી જેમ ખાધેલ પીધેલ છે લાગે છે એવું. હે જો શરીર છે એનું. ભેંસુ વેચી વે ખરીદે છે ને વેચે છે, પણ ખાતા નથી લાગતા બહુ દૂધ. જો હાલો હાલ લે, દોવા દીશે? પગ ઉપર કરે છો? દોઢે દોવાની? જો હવે આ દોઢે દોવે છે. ચાક દોય?
લો તમે દોઈ લ્યો ગ્રુપ માં કેશો તો ગ્રુપ માં આપી દેશો. પબ્બાભાઈ ને નંબર આપતા દેજો. મારા છે ને હારી કેવાય કે ખરાબ કેવાય? હારી કેવાય. બરાબર. વન માં બેટ માં કઈ નથી બેટ આછળ બરાબર છે ને? બસ એમ તો ભાઈ અમારા પબ્બાભાઈ હાસવણ હારી કરી છે. આ ભેંસનું દૂધ મેં ઘણું ખાધું છે, પણ તમે હવે લઈ જશો તો હવે પબ્બાભાઈને બીજી ભેંસ લેવડાવવી પડશે. શું કહો પબ્બાભાઈ, લેશું ને નવી? એમ આજા હવારે આ લે લે બીજી લઈ આવશે. સલીમભાઈ અમારા વેપારી છે. ત્રણ આત્રા ને બે આત્રા વાળી. બરાબર. હા જો મોટા બિઝનેસમેન ના ફોન આવતા લાગે. આખી ડોલ ભરી લેવાની છે. પાડો ને મરી જશે એમને પૂછો, થોડુંક રાખજો પાડા હાટું. ગાડી ના ડ્રાઈવર કેમ ગયા? થાકી ગયા છે, સુઈ ગયા છે. કેટલી દિવસ ગાડી હલાવી છે ને? કેટલા દિવસ થી ગાડી હકાલે એક ધારી? નીંદર કરતા લાગે. નીંદર આવવા માંડી. સવા સાત વાગે. કેટલી ભેંસો ભર્યા છે? ભેંસો ફરીવાની હવે છે, ફર્યા છે બધે ભાઈ બની માં ને બધે ગામડી ગામડી. બરાબર. ભરવાનો હવે મુરત થાશે લગભગ. એમ હવે સારું સારું તો ભરી જાવ. બીજો હું ભાવ તાલ ની કઈ વાતચીત કરી શક નથી કરી? ના ભાઈ, આ તો ગાડી વાળા છે ને, ઈ તો ઈ લોકો આમ જ છે. એમ હજી ભાવ તાલ ની વાત કરવાની બાકી છે? હા ઈ તો બાકી છે. હા હા અભાસભાઈ ને અભાસભાઈ તો હવે સમજો ને ભાવતાલ થાય છે, ફટોફટ બોલો. પબ્બાભાઈ 60,000 કીધા. હા સોદો ફાઇનલ કરી નાખો ને, તો એમાં શું ને? હા ભેંસ ગમી છે તો પછી હવે ફાઇનલ કરો. દલાલ ને પછી બોલવાનો, પેલે ધણી ને માર દેવાની.
પબ્બાભાઈ નામ છે એમનું. પબ્બાભાઈ શું કરો છો? બોલ બોલો એક નો બોલ મલન બોલ દે બોલ દે હવે સલીમભાઈ તમારે બોલો માસી બોલે છે મોહમ્મદ બોલ છો ઓલા નતર જો આખી દુનિયા જાણશે હવે પછી ઈ પ્રમાણે તમારે ભેંસુ મળશે આ વિડીયો માં જશે તો ચિંતા નો કરો તમે તારે હું એને નહીં કહું પબ્બાભાઈ નહીં કહું તમે ઝાલો એવા માણસો હાલો તો હવે 52 કરી નાખો ફાઇનલ. બીજું હા તમારો પેલો વિડીયો અને સલીમભાઈ કરે કંકુના બીજું શું ચાલો ભાઈ. હાલો ભાઈ 51 માં જય બોલાવી છે બરોબર. હાલો ભાઈ 51 માં જય બોલી ગઈ છે આ વિડીયોમાં લાઈવ આવી ગયું સલીમભાઈ બરોબર. ફાઇનલ કરશું તો હવે તમે અત્યારે જ ભરી જવાના છો કે પછી? હે સલીમભાઈ ક્યારે ભરી જઈશું? હવે ભરી તો હમણાં જ લેશે. અત્યારે જ? અત્યારે. કેટલામાં સોદો થયો? 50. 51 માં 50 પછા. પબ્બાભાઈ 51 કે છે તમે પછા કયો છો? પબ્બાભાઈ હાલો ભાઈ થઈ ગયું નક્કી? મારે 1000 તોડાવી તો તું ના નહી છકડો ભેગા જ લઈને આવ્યા છે બરાબર. હાલો કેશ રૂપિયા આપે છે, કેશ રૂપિયા ગણીને આપો પબ્બાભાઈ ને ખાતામાં ચેક આવે છે. હા પૈસા રોકડા અને પછી જ ભેંસ ભરશે એ આ પબ્બાભાઈ નો નિયમ છે. ઘણા ઢોર એને વેચી દીધા, નાવા લીધા, પેલા કેશ લેવા આપ્યા. ગણો પબ્બાભાઈ લો. આ પ્રહલાદભાઈ ને આપો નહીતર ઘણા છે ને આવડશે ગણતા ગણો.
હાલો છકડો પાછો મારો ત્યાં ઉકડા પાસે, એટલે ત્યાંથી ભરી લ્યો ત્યાં સુધીમાં પબ્બાભાઈ પૈસા ગણી લે. પચાસ નોટ હોય એટલે 25,000 થાય. તમારે 100 નોટ કરવાની છે, 100 નોટ થાય એટલે 50,000 રૂપિયા પૂરા. રાખો અલગ નો ફાવે તો પકડી રાખો, બસ બાકી ના ગણો. નો ફાવે તો પ્રહલાદ ને દો, બસ હા પ્રહલાદ ભાઈ ગણજો. હાલો ભેંસ ને બાંધવા માટે છે, મોડી બાંધવા ગયા છે. થઈ ગયા ને 15 માં નાખે એટલે થઈ જાય ને 1500, 26.5 એટલે 1500 એમાં નાખે એટલે આ પછા થઈ જાય, ઓલી પછા થઈ ગઈ ને. ઓકે એક વાર બધો ભેગો હાથ મારી દે, હવે તું જ હાથ મારી દે હાલ, એટલે કોઈ ની મન દુઃખ નો થાય. પૈસા નો વહીવટ તો ચોખ્ખો જ હોવો જોઈએ ભાઈ. હા હાલો જો હવે ભેંસ ને ભરવાનો સમય થઈ ગયો છે, મોરી બનાવી દીધી છે પબ્બાભાઈ એ, મોરી બાંધી દીધી છે. હાલો જો આ મોરી બાંધી દીધી છે, એને જવું નથી. આમ કેમ કરે? એમ તો કરશે ને, આવો બાંધવાની આદત ન હોય ને, કે આ કેમ આમ કરે છે, મને કઈ બીમારી નથી તો આમ કરે છે, એટલે ભડકે ને થોડીક. ભાઈ રૂપિયા પૂરા છે ને? હા તો તમારી પાસે રાખો, ક્યાં કોને દઈ દો છો પાછા? હવે આ ભેંસ ને વાહનમાં ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ નાના પાડરૂ ને લઈ જાય છે પબ્બાભાઈ, અને આ ભેંસ 50,000 રૂપિયામાં સોદો ફાઇનલ થયો છે. હવે આ ગાડીમાં ભરીને લઈ જવાના છે સલીમભાઈ ને. એ જો ખીજાણી છો. હા બાબા ભાઈ તમે બારે આવી જાઓ, નહીતર તમારું ફીંડલું વાળી દેશે. હા ગાડી વાળા ને દેવાય દો એક ને, એટલે ફીંડલું વળે તો એનું એકનું જ વળે. એ ઢીસણ ભરાવવાની છે, એમને તો છે નહી ચડશે. આ લેવા ભાઈ એસ ને ગાડીમાં પણ ચડાવી લીધી. હાલો ભાઈ જો આ ભેંસ હવે ભરાઈ ગઈ છે અને ગાડી હવે થાય છે હાલતી. હાલો બાય બાય. હાલો ભેંસ ને જોજે ભાઈ ધીમે ધીમે, હો આદત નથી અને વાહનમાં બેહવાયની.